ભરૂચ જિલ્લાના સુકલ તીર્થ ગ્રામ્ય પંચાયત વિસ્તારમાં સીસી રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ભરૂચ જિલ્લાના સુકલ તીર્થ ગ્રામ્ય પંચાયત વિસ્તારમાં સીસી રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે, ત્યારે ભ્રષ્ટાચારને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા જો પહેલાથી જ આ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હોત તો ફરીથી આ પ્રકારે રસ્તો તોડીને નવેસરથી કામ કરવાની જરૂર ન પડી હોત. પરંતુ અધિકારીઓને તો ઓફિસમાં બેસીને ઠંડી હવા ખાવામાં જ રસ હોવાથી અધિકારીઓ દ્વારા તો સ્થળ તપાસ જ ન કરવામાં આવે હોય તેવી રાવ ઉઠવા પામી છે. ફરીથી રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અધિકારીઓ દ્વારા અંગે પૂરતું ધ્યાન આપવામાં આવે તે જરૂરી બન્યું છે. તેમજ અગાઉ જે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે તે અંગે પણ યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. આ જે જગ્યા પર ઊભા છે, જે સ્થળ પર ઊભા છે, એ રસ્તાની કામગીરી 3 મહિના કે 4 મહિના પહેલા દિવાળી પછી કરવામાં આવી હતી. એનું પેમેન્ટનું પણ ચૂકવણું થઈ ગયેલ છે. અને પછી અમને જાણવા મળ્યું કે ભાઈ આ રસ્તો શા માટે તોડવામાં આવ્યો છે, તો સરપંચે કહેવામાં આવ્યું કે જે રસ્તામાં ખોટું થયેલું હતું કે રેતી ઓછી ઉપર આવું કંઈ હતું એટલે રસ્તો તોડવામાં આવેલ છે. હું એવું જાણવા માગું છું સરકારી પાર્ટી કે કઈ સરકાર એવી હોય કે આજે 3 મહિના પહેલાં રસ્તો બનાવેલો હોય ને પાછો 3 મહિના ટોલ નાખવાનો ને પાછો બનાવી દેવાનો. આનો નિયમ અનુસાર એવું આવે છે કે જે રસ્તો બનાવવાનો નવેસરથી હોય તો પૈસા ચૂકવાઈ ગયા પછીની જોગવાઈમાં તાંત્રિક મંજૂરી લેવી પડે, ઠરાવ કરવો પડે, પંચાયતના સદસ્યને લેવા પડે મિટિંગમાં. તે કશું સરપંચે બી કર્યું નહીં, તલાટીએ સી પણ કર્યું નહીં અને પાછો રસ્તો તોલ નાખ્યો છે. તો મારી માંગ એવી છે સરકારજી પાસે કે આ રસ્તાના જે કોઈ જવાબદાર વ્યક્તિ છે એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.